क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે ફરી એકવાર બનાવ્યા નવા રેકોર્ડ હાઈ। નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ બધા એક સાથે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે। અને ફાઇનલી જે આપણે સૌ કોઈ વિચારતા હતા કે બધા ઇન્ડેક્સ એક સાથે હાઈ બનાવે તો મજા આવે, તો ફાઇનલી આજે એવું થતું જોવા મળી રહ્યું છે। જબરદસ્ત તેજીનું એક્શન, બધું જ સમજીએ, પણ આવો પહેલા હેડલાઇન્સ જોઈ લઈએ। લાઈફ હાઈ પર બજાર, નિફ્ટી સૌ પ્રથમ વખત 25,800 ને પાર, સેન્સેક્સ સૌ પ્રથમ વખત 84,500 ને પાર, બેંક નિફ્ટીમાં 53,500 ના નવા લાઈફ હાઈ, દરેક સેક્ટરમાં ખરીદદારી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, યુરોપિયન માર્કેટમાં ભારે ઘટાડો, એશિયન માર્કેટમાં નિકાય સિવાય દરેક માર્કેટ નબળાઈ સાથે બંધ થયા। ટોપ ગિયરમાં ઓટો શેર્સ M&M 4% વધી, નિફ્ટીનો ટોપ ગેઇનર મારુતિ અને આઈશર 2.5-3% સુધી વધ્યા। મજબૂત ગ્લોબલ સંકેતોથી મેટલ શેર ચમક્યા, JSW સ્ટીલ 3.5% વધી, નિફ્ટીનો ટોપ ગેઇનર ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, NMDC અને નાલ્કોમાં તેજી। FMCG ઇન્ડેક્સમાં નવા રેકોર્ડ હાઈ, HUL, ITC, નેસ્લેમાં 1-2% તેજી। આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજે ભારતીય માર્કેટ્સ આજે શું કરતા જોવા મળ્યા, રેકોર્ડ બતા જોવા મળ્યા। સિમ્પલ વાત, આજે સવારે તમને યાદ હોય તો હું અને યોમિક વાત કરી રહ્યા હતા કે આજે ફ્રાઈડે છે તો ફ્રી ડે હશે, ફ્રાઈડે હશે, શું હશે, પણ ફ્રી ડે બિલકુલ નહોતો, હા જરાય ફ્રી ડે નહોતો, બહુ જ બિઝી હતો આજનો દિવસ। એક પછી એક મોમેન્ટ, એક પછી એક કેન્ડલ, નવા રેકોર્ડ હાઈ તમને બનતા જોવા મળ્યા, અને વેરી વેરી બિઝી આજનો દિવસ જે છે તે જોવા મળ્યો। આવો સીધા જ ડેઇલી ચાર્ટ્સ પર જોઈએ। નિફ્ટીએ લગભગ 400 પોઈન્ટની ઇન્ટ્રાડે મૂવ બતાવી છે। તમારા આજના ડેઝ લો નિફ્ટીના બન્યા હતા, તે હતા 25,426, તમારા સ્ક્રીન પર છે અત્યારે ફિલહાલ 25,426ના વિચાર કરો, તમારા જે છે તે અહીંયાથી ખાસ ડેઝ લો બન્યા, અને ત્યારબાદ ડેઝ હાઈ જે નવા રેકોર્ડ હાઈ બની ચૂક્યા છે 25,806। વિચાર કરો, હજુ આટલા સુધી તમે અહીંયા 25,300, 25,400ની વાત કરતા અને ઉપર 25,806 ના નવા રેકોર્ડ હાઈ બની ગયા, જે બતાવે છે ભારતીય માર્કેટ્સમાં કયા પ્રકારનું કન્વિક્શન છે। અને આજની તેજી તો ખરેખર કંઈક અલગ જ પ્રકારની તેજી જોવા મળી, તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા ફિલહાલ થયું છે। તમે જુઓ છો તે પ્રમાણે 426ના ડેઝ લો હતા, એટલે નેટ તમે જોવા જાઓ તો અંદાજિત જે છે 400 પોઈન્ટથી પણ વધુ 480-490 પોઈન્ટ આસપાસની તેજી જે છે તે તમને અહીંયાથી બનતી જોવા મળેલી છે। બહુ જ સરસ તેજી આજના દિવસે તમને નિફ્ટીમાં જોવા મળી। હવે તો તમે મૂવિંગ એવરેજ જોઈ લો, તમારી મૂવિંગ એવરેજ જે છે તે સુપર ટ્રેન્ડ પર આવી ચૂકી છે, અને એ લેવલ હવે અહીંયાથી ખાસ બની ગયું છે 25,349। અને સારી વાત અગેઇન એ છે કે તમારા ગેપ જે છે તે નિફ્ટીના અહીંયાથી બહુ દૂર નથી, એટલે પરિસ્થિતિ સારી છે, બહુ જ સરસ એક્શન તમને અહીંયાથી જોવા મળશે, અને 25,349 આ તમારા માટે થઈને આજના જે છે તે ખાસ સપોર્ટ, અને ઇનફેક્ટ આવનારા સપ્તાહ માટે, કેમ કે આ મંથલી એક્સપાયરીમાં છીએ તો મંથલી એક્સપાયરીમાં પૂરી તૈયારીઓ તમારે રાખવાની રહેશે। આ એક વખત લેવલ લાવવાની કોશિશ, મેબી જો નિફ્ટી કરે તો એ સારા સપોર્ટ તરીકે તમે એને જોઈ શકો છો। હવે આગળ શું, આવો 15 મિનિટના ચાર્ટ પર સમજીએ જે વન વે થી તમને આજે જોવા મળી છે તે જુઓ તમે। પહેલા દિવસ શરૂઆત થઈ, અહીંયાથી તમને થોડું સેલિંગ આવતું જોવા મળ્યું, એક વખત બોટમ બનાવ્યા બાદ વન વે તેજી જુઓ, જેટલા પણ સેલિંગ એફર્ટ આવ્યા બધામાં તમે જુઓ છો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ ખાસ જે છે તે આજના દિવસે જોવા મળી। અહીંયા ફરી એકવાર સેલિંગ, બાઇંગ અહીંયા તમને જોવા મળે છે। છેલ્લે એક સાઇઝેબલ મૂવ આવી, પૂરી કોશિશ થઈ માર્કેટને શેકઆઉટ કરવાની, પણ એ ટ્રેપ હતું, અને એ ટ્રેપમાં ફરી એકવાર જે છે તે તેજી આવી, અને અત્યારે તમે જુઓ છો ફરી રેકોર્ડ હાઈને ઉપર કારોબાર જે છે તે તમને જોવા મળી રહ્યા છે 25,700 ને પાર, અત્યારે 750 પર કારોબાર કરી રહ્યા છીએ આ લેવલ પર। સો અહીંયાથી તમે ફરી એકવાર
ઉપર આવ્યા છો અને ભારતીય માર્કેટ અલ્ટિમેટલી ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી બતાવી રહ્યા છે. તો આ સ્થિતિ, આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે સમજો તમે. સારા સપોર્ટ તમારા બની ગયા 25,500ના, જે લેવલને આપણે રેઝિસ્ટન્સ તરીકે માનતા હતા તે હવે તમારા સપોર્ટ બની ગયા છે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. હવે જે રીતે તમે ઓલ રાઇટર્સ જુઓ છો, અહીંયા ફસાયા છે 25,500ના, 25,400, 300, 200 આ બધા જ સારા સપોર્ટ તમને આવ્યો. 25,000 પર ઓલમોસ્ટ આપણે વાત કરી હતી સવારે જ કે ઓલમોસ્ટ તમે જુઓ તો ત્યાંથી લગભગ એક કરોડ નજીકના ઓઆઈ દિવસની શરૂઆતમાં જ હતા, જે એવું બતાવતું જ હતું 25,000 પર કે આજે કંઈક તો નવાજૂની થશે અને થયું જ એવું. જુઓ 25,500 પર હવે તમે જુઓ છો, અહીંયા તમારા 75 લાખ આસપાસના પુટના ઓઆઈ છે, એ પણ મંથલી એક્સપાયરીના ઓલમોસ્ટ પહેલા જ દિવસે, એમ સમજો તમે. એટલે આમ તો મંથલી એક્સપાયરી આખો મહિનો હોય, પણ આ સાપ્તાહિક એક્સપાયરીનું જે મંથલી એક્સપાયરીમાં એન્ટર થયા આપણે તેના પહેલા દિવસે. હવે તમે જુઓ ચેલેન્જ ક્યાં છે. તમે અત્યારે ફિલહાલ છો 25,750 પર આ જગ્યા પર. એટલે આ બધા જ કોલ રાઇટર્સ આજે ફસાયેલા છે અને એ છેલ્લે નીકળીને જશે. તો હવે શું થશે, હવે તમારા માટે 25,800 અને આજના રેકોર્ડ હાઈ પણ તમે જુઓ છો 25,806 છે. એટલે અલ્ટિમેટ જે 26,000ના ટાર્ગેટ્સ જે માટે વાત થઈ રહી હતી તે તરફ આગે કૂચ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. પણ સમય સમય પર સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવે પણ છે, પણ જેટલા ઘટાડા આવે છે તેમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જ માર્કેટને આજકાલ જોવામાં આવી રહ્યું છે. તો આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ થયું છે. આ છે નિફ્ટી. આપણે ઓઆઈ ચીજ બતાવી દઈએ તમને ફટાફટ. પુટના સપોર્ટ કઈ રીતે આવ્યા છે તમે જુઓ. કોલ રાઇટર્સ 25,500, 25,400, 450 આ બધામાં ફસાઈ ગયા હતા અને અહીંયા થોડું એડિશન 25,700માં થયું હતું, પણ 25,800 સુધી આપણે ગયા હતા એક સમયે. તો આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ જુઓ છો. આ છે નિફ્ટી. આવો ફટાફટ બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના પહેલાં ડેઈલી ચાર્ટ્સ, અહીંયા પણ તમને રેકોર્ડ ફાઇનલી બનતા જોવા મળ્યા, જે ગઈકાલે નહોતા બન્યા. પૂરી કસર જે છે તે પૂરી થઈ ગઈ. તો તે પણ અહીંયાથી ખાસ જોયું આપણે. પહેલાં વીકલી તમે જોઈ લો આજની મૂવ જે છે તેના સહિત 1.5% પણ વધુની મૂવ નિફ્ટીમાં તમને આવી છે. સેન્સેક્સ તમે જુઓ તો ઓલમોસ્ટ 1.53% ચાલી ચૂક્યો છે અઠવાડિયાના હિસાબથી. મિડ કેપની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે એટલા માટે મામૂલી, પણ સ્મોલ કેપમાં 1% ઘટાડો છે એટલે અહીંયા થોડું દબાણ હજુ પણ. સ્મોલ કેપ મિડ કેપની હાલત ખરાબ. પ્રાઇવેટ બેન્ક્સ બહુ સરસ ચાલ્યા છે 3% આસપાસ. સેક્ટર સ્પેસિફિક સૌથી સારું પર્ફોર્મન્સ અહીંયા છે પ્રાઇવેટ બેન્ક્સની અંદર. અને સાથે સાથે તમે જુઓ તો રિયલ એસ્ટેટની અંદર પણ સારું એક્શન જોવા મળેલું છે. આગળ આપણે ચર્ચા કરીએ, પહેલાં તમે જુઓ હવે બેંક નિફ્ટીના ચાર્ટ્સ જે મેં તમને વાત કરી તે. બેંક નિફ્ટીએ પણ નવા રેકોર્ડ બનાવી દીધા. આ જે અપડેટેડ કેન્ડલ છે તે અહીંયા સુધીની તેજી તમને બતાવે છે. સો અત્યારે જે આ મહત્ત્વના લેવલ છે આપણા, તેને ઉપરનું ક્લોઝ થશે તેવું આપણને લાગી રહ્યું છે. સો હવે તમે સમજો કે પહેલાં તો તમારા લો આજના શું હતા, 53,037 આ છે તમારા ડેઝ લો. ઉપર ડેઝ હાઈ અને રેકોર્ડ હાઈ આપણે બન્યા છે તે છે 53,711. ઇનફેક્ટ અત્યારે તેને નજીક જ કારોબાર આપણે કરી રહ્યા છીએ. 53,711 આ છે તમારા રેકોર્ડ હાઈ અને ઇનફેક્ટ તેને નજીક જ અહીંયા કારોબાર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી કરી રહ્યો છે. વસ્તુ એ છે કે જેમ નિફ્ટી પોતાના સપોર્ટથી નજીક છે, બેંક નિફ્ટી બહુ દૂર છે. અને એના સપોર્ટ ક્યાં છે, 52,300 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી. તમે આ આજના જે ડેઝ લો છે અને આ જે જુઓ તો પણ 700 પોઈન્ટનો અંદાજિત નેટ ગેપ છે તમારા માટે થઈને. સો બેંક નિફ્ટી માટે સતત સતત એ એક ચિંતા તો જરૂર છે કે ડેઇલી ચાર્ટ પર બહુ અચાનક જ બુલિશ થઈ ગયા. પણ તમે જુઓ છો કે જેટલા પણ ઘટાડા આવે છે, તમે જુઓ આ દિવસની કેન્ડલ ઓપન થયા, ઉપર ક્લોઝ તમારા હાઈ બનાવીને અહીંયા ક્લોઝ થયા, અહીંયા તમે ઓપન થયા ત્યારબાદ ક્લોઝ અહીંયા થયું, પણ રેન્જ કેટલી મોટી હતી. આજના દિવસે પણ તમે જુઓ તમારા ડેઝ લો જે બન્યા હતા ત્યાંથી ઉપરની 700 પોઈન્ટની રેન્જ હતી. સો અલ્ટિમેટલી રેન્જ મોટી થતી જઈ રહી છે, ગેપ તમારા મોટા થતા જઈ રહ્યા છે અને તમે સતત તેજીમાં છો. એટલે જ્યાં સુધી સાઇઝેબલ કરેક્શન ન આવે ત્યાં સુધી વેચવાલીનો મૂડ તો બિલકુલ નથી બેંક નિફ્ટીમાં. પ્રાઇવેટ બેન્ક્સ મેં તમને હમણાં બતાવ્યું બહુ સરસ તેજીમાં છે તે રીતે, પણ અલ્ટિમેટલી તમે જુઓ છો અહીંયાથી તેજીની ચાલ યથાવત છે. બસ એક કન્સર્ન છે કે આ ગેપ તમારા થોડા દૂર છે, સપોર્ટ તમારા થોડા દૂર છે. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા બાદ બેંક નિફ્ટી કરી શું રહી છે. દિવસની શરૂઆત થઈ તમારી અહીંયાથી, પહેલી કેન્ડલ બની. આ જે આ રેકોર્ડ હાઈનું આપણું લેવલ હતું તેને અહીંયાથી તમે ક્રોસ કર્યું, પછી તમે ફરી એકવાર જે છે તે સતત 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 તેજી બનાવી સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ આવ્યું. અને પછી તમે ફરી એકવાર અહીંયા સ્ટ્રગલ કરી રહ્યા હતા, પણ હવે ફરી એકવાર 53,700ને ઉપર જે આ રેકોર્ડ હાઈ છે તેની આસપાસનો કારોબાર આવી ચૂક્યો છે. સો અલ્ટિમેટલી સારું છે, બેંક નિફ્ટી સારું છે. હજુ પણ 15 મિનિટના ચાર્ટમાં જ્યાં સુધી નેગેટિવ નથી થતા બહુ મોટું ટેન્શન લેવાની જરૂર નથી. ભલે ડેઇલી ચાર્ટ્સ પર ગેપ વધારે છે, પણ તેજી છે ત્યાં સુધી ટ્રેન્ડને પકડી રાખીએ અને ત્યારબાદ જ્યારે પ્રોફિટ બુકિંગ આવશે ત્યારે પછી 15 મિનિટના ચાર્ટ પર પહેલાં આપણને ખ્યાલ આવી જશે.
હવે તમે સમજો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે સમજીએ આપણે. અહીંયા 53,000 પર મેઇન તમને ચેલેન્જ જોવા મળતી હતી, રાઈટ? કોલ રાઇટર્સ જુઓ અહીંયાથી ફસાઈ ગયા, 53,000 પર દિવસની શરૂઆતમાં હતા જ, 53,000ના સપોર્ટ બની ગયા. આગળ શું થઈ રહ્યું છે, આ 53,500 અહીંયા કોલ રાઇટર્સ હતા, પણ હવે ક્લોઝિંગ જ આજે અહીંયા થવાનું છે 700ની આસપાસ. ઇનફેક્ટ 700 આ છે, સો આ 700ની આસપાસનું તમારું ક્લોઝ થશે. એ સ્થિતિમાં તમે જુઓ તો આ જે જગ્યા છે પર્ટિક્યુલરલી એ હવે અને ત્યારબાદ 54,000 આ તમારા માટે થઈને રેઝિસ્ટન્સ બનતા જોવા મળી રહ્યા છે. અને હવે જ્યાં સુધી આ લેવલને આપણે ઉપર છીએ, ઇનફેક્ટ હું એમ કહું કે 53,500ને પણ ઉપર છો તમે, ત્યાં સુધી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. નો ડાઉટ બધી જ રીતે તેજીના ચાન્સીસ બની રહ્યા છે. ચેન્જ બતાવી દઉં કઈ રીતે કોલ રાઇટર્સ આજે જે છે તે બધી જ જગ્યાએ ફસાયા હતા. તમે જુઓ છો બધી જ સ્ટ્રાઇક આગળની જુઓ છે કે અહીંયાથી આપણે 52,500થી જોઈએ, આ છે 52,500, 600, 700, 800, 900 અને 53,000. બધામાં કોલ રાઇટર્સની હાલત આજે ખરાબ થઈ. આ તરફ તમે જુઓ અહીંયા આગળની સ્ટ્રાઇક 53,100, 200, 300 અને 53,500 અહીંયા સુધી બધી જ જગ્યાએ કોલ રાઇટર્સ ફસાયેલા છે. પુટના સપોર્ટ સારા તમને આ બધી જ જગ્યાએ આવતા જોવા મળ્યા હતા. બસ આ બે સ્ટ્રાઇક છે, એક છે આ 53,400 અને 53,600, જે બે જગ્યાએ તેમણે કોલમાં થોડું ઓવાય એડિશન કર્યું, બાકી બધી જ જગ્યાએ હાલત ખરાબ થઈ ગઈ. સો મંદીની વાત અત્યારે વિચારવા જેવી નથી તેવું આપણને સમજવા મળી રહ્યું છે. એટલીસ્ટ જ્યાં સુધી ડેઇલી ચાર્ટ્સ પર હવે માર્કેટ જે છે તે નેગેટિવ નથી થતા ત્યાં સુધી. વીકલી એરો તમને બીજા બતાવી દઉં. વીકલી નિફ્ટીની તો આપણે વાત કરી જ ઓલરેડી, બેંક નિફ્ટીની આપણે વાત કરી, સેન્સેક્સની વાત કરી કે જે બધામાં તમને સરસ પોઝિટિવિટી આવતી જોવા મળેલી છે. સેક્ટર સ્પેસિફિકમાં આપણે વાત કરી કે પ્રાઇવેટ બેંક સૌથી વધારે ચાલ્યા છે, મિડકેપ સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ જે છે તે તમને જરૂર થતું જોવા મળેલું હતું. પણ આ સિવાય તમે જુઓ તો હા, બધી જ જગ્યાએ નેટ તેજી તો હજુ છે જ. પ્રાઇવેટ બેંક્સ બહુ સરસ ચાલ્યા છે. આ સિવાય બીજા કયા સેક્ટર્સ ચાલ્યા છે, રિયલ એસ્ટેટ 3% આસપાસ સરસ ચાલ્યું છે. આ સિવાય ઓટો તમે જુઓ 2.5-2% આસપાસની તેજી અહીંયા તમને જોવા મળેલી છે. આઈટી નો ડાઉટ પ્રોફિટ બુકિંગ છે અહીંયા, પણ ધીરે ધીરે રિકવર થઈ રહ્યા છે આઈટી. ત્યારબાદ ફાર્મા જુઓ 2% આસપાસની વેચવાલી અહીંયા છે. સો નેટ બુલિશ માર્કેટ હોય તો ડિફેન્સિવ સેક્ટર્સની અંદર વેચવાલી આવે સ્વાભાવિક છે. મીડિયામાં પણ 2.5-2%, આ સેક્ટર પણ બહુ ચાલી ગયું હતું તો અહીંયા પણ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સૌથી સારી મજબૂતી બીએસસીમાં આજે પણ ઇન્ફેક્ટ બહુ સરસ તેજી છે. તો બીએસસી આ અઠવાડિયે બહુ સરસ ચાલ્યો, કોનકોર્ડ બાયોટેક આ અઠવાડિયે બહુ સરસ ચાલ્યો છે લગભગ 21% આસપાસ. ત્યારબાદ તમે મેક્સ હેલ્થકેર જુઓ તો અહીંયા પણ 14-14 ઓલમોસ્ટ 15% આસપાસની તેજી છે. કેપીઆર મિલ ઇન્ફેક્ટ ગઈકાલે તમને યાદ હોય તો આપણે ડિસ્કસ કરેલો હતો સ્ટોક. વોડાફોન આ અઠવાડિયે ટોપ લૂઝર્સમાં આવશે. સરકાર એજીઆરને જે સમાચારો હતા સુપ્રીમ કોર્ટના, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 10.5% ઘટ્યો છે, આ થોડું કન્સર્ન બનશે સ્ટોક માટે. કેપીઆઈટી ટેક સ્ટોક્સની અંદર સૌથી વધારે વેચવાલી અહીંયા છે, અને ગ્લેનમાર્ક લાઈફની અંદર ઓલમોસ્ટ 10% આસપાસની વેચવાલી તમને જોવા મળેલી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. વીકલી સેટઅપ કઈ રીતનું છે તે પણ તમને સમજાવ્યું. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ આગળ કયા પ્રકારની સ્થિતિમાં વધી રહ્યા છે તેની ચર્ચા કરીશું આપણે એક્સપર્ટ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ અને જુઓ બેંક નિફ્ટીએ ફરી એકવાર નવા રેકોર્ડ બનાવી દીધા. તો આવી સ્થિતિમાં સતત તેજી યથાવત છે. નિફ્ટી હવે રેકોર્ડથી થોડો દૂર આવી ગયું છે. સેન્સેક્સમાં પણ સામે પક્ષે તમે જુઓ તો રેકોર્ડ પર રેકોર્ડ આજના દિવસે બની રહ્યા છે અને અત્યારે પણ રેકોર્ડને નજીક આપણે જે છે તે કારોબાર કરી રહ્યા છીએ. બહુ ઘટાડો હજુ સુધી ખાસ જે છે તે આવ્યો નથી. આવો આગળ વધીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે. કે સ્વાગત અને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આજે ચર્ચા કરી રહ્યા છો તમે. રેકોર્ડનો દિવસ છે એટલે ઓબ્વિયસલી સેલિબ્રેશન જે છે તે તો બનતા હી હે, લેકિન સાથે સાથે સવાલ પણ થોડા ઊભા થઈ રહ્યા છે સર કે યે હો ક્યા રહા હૈ. કેમ કે તમે જુઓ 10 પણ નહીં, આવા મૂવને જસ્ટિફાઈ કરવા માટે 5 મિનિટની કે 1 મિનિટની કેન્ડલ જોઈએ ને આપણે, ત્યારે ખરેખર એમ થાય કે આ ખરેખર શું થઈ રહ્યું છે. વન વે તેજી આવે છે, કોઈ પણ પ્રકારે સેન્ટિમેન્ટ ન હોવા છતાં પણ બે દિવસ આપણે એવી ચર્ચાઓ માર્કેટમાં સાંભળીએ છીએ કે ઇન્ડિયન માર્કેટ જે છે તે યુએસ માર્કેટને લીડ કરી રહ્યા છે. આજે ઊંધું થયું, આપણે યુએસ માર્કેટને ફોલો કર્યા છે ફરી એકવાર, એટલે કંઈ નક્કી નથી થઈ રહ્યું. સર આવા ટાઈમે સેટઅપ શું બને અને કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, સૌથી પહેલા તો ઇન્વેસ્ટર્સ માટે જે એક જાણવા જોગ છે તે આપણે જાણી લઈએ તમારા પાસે સર. બલ સાચી વાત કરી એન્ડ તમે પહેલા જે કીધું એમાં વધારે મને ઇન્ટરેસ્ટ છે કે ઇન્ડિયન માર્કેટ યુએસ માર્કેટને લીડ કરે છે. આ જ વસ્તુ પકડીને આપણે આગળ ચાલીશું અને તમને પણ ખબર છે આવનારા દિવસોમાં આપણું ભારતીય બજાર ઓવરઓલ વૈશ્વિક બજારને લીડ કરશે એમાં પણ શંકાને સ્થાન નથી. અને જે પ્રમાણે ફેડ રેટના નો ઘટાડાને માર્કેટે આવકાર્યું છે
એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ત્યાં જ ક્રિએટ થઈ જવું જોઈતું હતું અને થયું બી છે. આપણે ત્યાં રેલી જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી જોવા મળી છે, 18-19-20 છેલ્લા 3 દિવસથી આપણે રેલી જોઈ રહ્યા છે. અને એવી નાની મોટી, મતલબ નાની એવી રેલી નથી, મોટી મોટી રેલી છે. બેંક નિફ્ટીમાં 500-600 પોઈન્ટના ઉછાળા પણ એ લોકો જોવા મળ્યા છે. કાલનો દિવસ ને આજનો દિવસ એક્સેપ્શનલ ડે રહ્યો છે. અને આઈ થિંક લાસ્ટ આ બુધવારે જયારે આપણે વાત કરતા હતા તે વખતે મને યાદ છે બેંક નિફ્ટીની એક્સપાયરી અને તમે પૂછ્યું હતું કે ફેડને લઈને રેટ કટ આવવાના ચાન્સીસ શું લાગે છે શું નહીં. તે વખતે આપણો વ્યૂ આ જ હતો કે ખરીદી કરીને જ ચાલવાનો છે, ઉપરના લેવલ આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. નાવ એક ટાઈમ હતો કે જયારે ફેડના રેટ કટ કે રેટ વધારાને લઈને કોઈ પણ સમાચાર આવતા હતા તો એક્સ્ટ્રીમ લેવલ પર આપણું માર્કેટ એ લેવલ પર એનો રિએક્ટ કરી દેતું હતું, પણ અત્યારે મેચ્યોરલી રિએક્ટ કરે છે. અને તમે ખાલી એટલું જુઓ કે ખાલી માર્કેટ જ નથી વધતું, થ્રુ આઉટ ધ સેક્ટર્સ દરેક સેક્ટરમાં અત્યારે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. અને જે લેવલ આપણે નિફ્ટીમાં કીધા હતા 25,400-25,600, આજના દિવસમાં તો 25,800 સુધીના પણ લેવલ આપણને જોવા મળી ગયા છે. અને સામે સાઈડ જે આપણે 52,000-52,800 લેવલની વાત કરતા હતા આપણે આજ બુધવારે, અત્યારે 53,800 સુધીના લેવલ આપણને જોવા મળી ગયા છે. તો મારા જે વ્યૂ છે પોઝિટિવ સાઈડનો છે. અને સ્ટોક સ્પેસિફિક અત્યારે આ લેવલ પર વાત કરીશું કે કોઈ પણ ઘટાડો આવે તો તમે સ્ટોક સ્પેસિફિક અત્યારે કોન્સન્ટ્રેટ કરો, કારણ કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં તો અત્યારે આ લેવલ પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી. એટલે જો તમારો સ્ટોક પોર્ટફોલિયોમાં કોઈ એવો સ્ટોક હોય કે જેમાં સારું રિટર્ન મળે તો અત્યારે કેરી કરીને ચાલો, કેમ કે મને લાગે છે કે હજુ પણ સારા રિટર્ન આપણને પ્રેઝન્ટ લેવલથી જોવા મળી શકે છે. અને કોઈ પણ ઘટાડો આવે તો ઘટાડાને કેપિટલાઇઝ કરવું છે નવી પોઝિશન બનાવવા માટે. ક્લિયરલી તો ઘટાડાને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાની સલાહ બની રહી છે અને સારે સારે જે પોઝિશન્સ છે તેને હોલ્ડ કરવાની પણ અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ અને નિફ્ટીના રેકોર્ડ હાઈ બની રહ્યા છે, ફરી એકવાર નવા રેકોર્ડ્સ જે છે તે બનાવતો જોવા મળી રહ્યો છે નિફ્ટી. અને 810 જે હતા તેને ઉપર ફરી એકવાર નવા રેકોર્ડ બની ગયા. સો હવે આ વધારે હું એમ્ફસાઇઝ બહુ નથી કરતો રેકોર્ડ, કેમ કે એ તો બનતું રહેશે, ઇટ ઇઝ જસ્ટ અ નોર્મલાઇઝેશન પ્રોસેસ આપણા માટે થઈને હવે ખાસે આદત પાડી લેવાની છે. પણ સર સ્ટોક સ્પેસિફિક તમે એમ્ફસાઇઝ ખાસ કર્યું કે ભાઈ સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે ફિલહાલ, તો તમારા વોચલિસ્ટમાં રેકમેન્ડેશનમાં આજે કયા કયા સ્ટોક્સ છે પહેલા તે જાણી લઈએ સર. વેલ વોચલિસ્ટમાં અને જે રેકમેન્ડેશનમાં જે સ્ટોક છે અત્યારે આ લેવલ પર નોર્મલી જનરલાઇઝ લેવલ પર જોવા જઈએ તો આપણે દર્શક મિત્રોને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેના સ્ટોકનું રેકમેન્ડેશન આપણે આપતા જોઈએ છીએ. આઈ થિંક લાસ્ટ બુધવારે જ્યારે આપણે ભેગા થયા હતા જોકે આપણે ટાટા ટેકનોની વાત કરી હતી જે 1,140-1,150 પર હતો, અત્યારે 1,120 પર છે. જીઓ ફાઇનાન્સની આપણે રિકમેન્ડેશન કર્યું હતું અને એને છોડીને પણ બીજા 2-3 સ્ટોક હતા જે એનો આપણે આપણા દર્શક મિત્રોને એ લેવલ પર આપ્યા હતા. પણ અત્યારે આ લેવલ પર હા મને આ છે હીરો મોટોકોપ બી આપ્યો હતો 5,965 પાસે. અને અત્યારે આ લેવલ પર હીરો મોટોકોપ જોવા જઈએ તો સારી રેલીમાં છે, 6,000 ઉપરમાં જોવા જઈએ તો 6,145 સુધીના હાઈ પર બનાવી દીધા છે. અત્યારે સ્પેસિફિકલી જો હું કોઈ કોલની વાત કરું તો મને એવું લાગે છે કે અદાની પાવર પર તમારે ફોકસ કરીને ચાલજો. આપણા દર્શક મિત્રોએ અત્યારે અદાની પાવર 670 પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, ખરીદી કરીને ચાલો પ્રેઝન્ટ લેવલ પર. એસએલની જો વાત કરીએ ને તો લોઅર લેવલ પર જે એસએલ આવશે કાલના દિવસનું હોલ છે, એટલે કે 637 છે. આપણે સેફર સાઈડ 635 એસએલ મેન્ટેન કરીને ચાલીએ. અને ટાર્ગેટની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર પહેલો જે ટાર્ગેટ જોવા મળી રહ્યો છે 700 છે. અને 700 જો બ્રેક કરે તો 740 સુધીના પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી અદાની પાવર પોઝિટિવ થાય છે. અને યસ આઈ થિંક તમને યાદ છે, યાદ હશે કે આપણે છેલ્લા ઘણા ટાઈમથી કેપિટલ HDFC બેંકની વાત કરતા આવ્યા હતા અને તમે પણ ઘણી બધી વખત મને HDFC બેંક તો પૂછ્યું હતું ને આપણે હંમેશા HDFC બેંક પર એક પોઝિટિવ વ્યૂઝ મેન્ટેન કરીને રાખ્યો હતો. મને યાદ છે કે HDFC બેંક 1,620 અરાઉન્ડ હતો, તે વખતે આપણે 1,580 એસએલની સાથે બાય કરીને ચાલવાની વાત કરતા હતા, અત્યારે 1,740 પાસે છે. તો હું એટલું જોઉં છું કહીશ કે આપણા દર્શક મિત્રોમાંથી જેમણે પણ આ સ્ટોકમાં પોઝિશન બનાવીને રાખી છે તો આપણને ટાર્ગેટ આવતા જોવા મળી ગયા છે. બટ પરફેક્ટ લેવલ પર તમારું બાઇંગ મને અત્યારે જોવા મળી રહ્યું છે તો હોલ્ડ કરો. 1,800 લેવલ જો આ સ્ટોક ક્રોસ કરશે તો સૌથી સારામાં સારા રિટર્ન આપણને આ બેંકમાંથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. HDFC બેંક પર ફોકસ ફરી એકવાર ઓબ્વિયસલી આવતું જોવા મળી રહ્યું છે. અને તમે સારી રીતે જે છે તે સાચા ટાઈમે મેન્શન કરી દીધું, નહીં તો હું જ તમને પૂછી લેત અહીંયાથી ખાસ અને બાકી રેકમેન્ડેશન પણ છે કે જે નજરમાં રાખીશું. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે ફરી એકવાર ચર્ચાને આગળ વધારીએ.
તો બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર ફૂલ ઓન તેજીના મૂડમાં જોવા મળી રહ્યા છે. નિફ્ટી જુઓ, હાઈઝ પર હાઈઝ, સેન્સેક્સમાં પણ હાઈઝ પર હાઈઝ બની રહ્યા છે, અને બેંક નિફ્ટી પણ ફરી એકવાર રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તો આ સ્થિતિમાં આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણા ધ્યાન પર આવે તે છે ડિફેન્સ સ્ટોક્સ. કે ડિફેન્સ શેરમાં ફરી એકવાર તેજીની વાપસી થઈ છે, કારણ કે ફૂટસી ઓલ વર્લ્ડ ઇન્ડેક્સમાં કોચિન શિપયાર્ડનો સમાવેશ થયો. $30 મિલિયનનો ઇન્ફ્લો આવવાનો છે. કોચિન શિપયાર્ડમાં ડિવિડન્ડનો લાભ લેવા માટે પણ આજે છેલ્લો દિવસ છે, એટલે સ્ટોક પર્ટિક્યુલરલી આજે કોચિન શિપયાર્ડ તો તેજીમાં હતો જ, પણ આના ચક્કરમાં સાથે સાથે અન્ય જે ડિફેન્સ સ્ટોક્સ છે તેમાં બધામાં પણ સારી તેજી હતી. તમે રિસેન્ટલી જોયું હોય તો જે ખાસ જેટલા પણ ડિફેન્સ સ્ટોક્સ છે તે પોતાના હાઈઝથી ખાસ્સા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. સાઇઝેબલ કરેક્શન જે છે તે અહીંયાથી આવી ચૂક્યું છે. આ ટેબલ પણ અમે બતાવી રહ્યા છીએ દર્શક મિત્રો આપને, કે જેમાં તમે જુઓ ને તો પોતાના હાઈઝથી કોચિન શિપયાર્ડ જે છે તે ઓલમોસ્ટ 44% નીચે છે. પછી તમે જુઓ તો અહીંયાથી ખાસ ગાર્ડન રીડશિપ બિલ્ડર્સ છે કે જે પણ 40% નીચે છે. ભારત ડાયનેમિક્સ તમે જુઓ 38% નીચે છે પોતાના હાઈસથી. પારસ ડિફેન્સ 33% નીચે. મઝગાંવ ડોક 31%. હિન્દુસ્તાન એરોનોટિક્સ 25%. અને ભારત ઇલેક્ટ્રિક તમે જુઓ તો ત્યાં પણ તમને 20% ઘટાડો પોતાના હાઈસથી જોવા મળી ચૂક્યો છે. અને આ 52-week હાઈથી આપણે કમ્પેર કરી રહ્યા છીએ. તો આવી સ્થિતિમાં તમે જુઓ તો સાઇઝેબલ કરેક્શન બાદ હવે ડિફેન્સ સ્ટોક્સમાં શું કરવું તેવો સવાલ ઊભો થાય. કે સમજાવો. મને યાદ છે કે ડિફેન્સ સ્ટોક પર આપણે જો આપણે જે વ્યૂ આપ્યો હતો મોસ્ટલી પોઝિટિવ સાઈડનો જ હતો, અને એકોર્ડિંગલી સ્ટોકમાં મોમેન્ટમ પણ આવી છે, એમાં કોઈ બેમત નથી. તમે જોઈ શકો છો કે તમે જેટલા પણ સ્ટોકના નામ કીધા છે એ બધા સ્ટોક વન વે મોમેન્ટમ આપણને બતાવી છે. કોચિંગ શિપયાર્ડ, ગાર્ડન, રીચ શિપ બિલ્ડર્સ, BDL છે, પછી HAL છે, પારસ છે, મઝગાવ છે, આ બધા સ્ટોકે વન વે મોમેન્ટમ આપી છે અત્યારે આ લેવલમાં. અને એના પછી જો પ્રોફિટ બુકિંગ આવે છે તો એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એ લેવલ પર આપણે જે એવું વિચારીને ચાલીએ કે યાર આટલા મોટા ભાવ પર મારી પોઝિશન ફસાઈ ગઈ છે, અત્યારે સ્ટોક એ લેવલથી 20-30% નીચે ચાલી રહ્યો છે, તો પોસિબિલિટી સ્ટોકને ખરાબ કરવાની નથી વધતી, બટ પોસિબિલિટીઝ આપણી એન્ટ્રી જે ખોટી મારી છે એના પર વધારે આવી જાય છે. એટલે કે આપણે જે પિન પોઈન્ટ કરવું જોઈએ, એટલે કે આપણે જે આંગળી ચીંધવી જોઈએ, એ પર્ટિક્યુલર આપણે આપણી જાત પર ચીંધવી જોઈએ કે જ્યારે મોકો મળતો હતો તે વખતે આપણે એન્ટ્રી નહીં લીધી, અને જ્યારે બિલકુલ મોકો નહોતો તે વખતે એક્ઝિટ લેવાની જગ્યા પર આપણે એન્ટ્રી લીધી છે. એટલે જો તમારા પોર્ટફોલિયોને અત્યારે ડેન્ટ પડ્યું હોય તો અમારે આમાં ભૂલ ખાલી ને ખાલી હોઈ શકે કે એકદમ ટોપના ભાવ પર આપણે પોઝિશન બનાવી લીધી હોય. અને અત્યારે આ લેવલ પર જો હું આપણા દર્શક મિત્રોને સાચી સલાહ આપું, અને અત્યારે જે પ્રમાણે આ બધા સ્ટોક પરફોર્મ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે છેલ્લા 1-2 દિવસમાં જેટલા પણ સ્ટોક છે ક્યાંક ને ક્યાંક એ બધામાં આપણને એક રિવર્સલ આવતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે આ લેવલ પર રિવર્સલ આજના દિવસમાં જે 2-3% વધારો જોવા મળી રહ્યો છે આજના દિવસમાં, મને એવું લાગે છે કે જો આ સસ્ટેન થાય છે નેક્સ્ટ વીકમાં તો અહીંથી સારો એવો ઉછાળો આપણને જોવા મળે. તો આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે તમે જે પણ સ્ટોકમાં પોઝિશન બનાવ્યું હોય, ટોપમાં તમે સ્ટોક લીધો હોય ને જો તમને એવું લાગે છે કે તમે અટવાઈ ગયા છો તો એવું બિલકુલ નથી. હા, તમારો એન્ટ્રી પોઈન્ટ ખોટો જરૂર છે, હું તમને કહીશ, એમાં ડરવાનું કાંઈ નથી અમારે. બટ એટલું જરૂરથી કહીશ કે જો તમારે તમારો જો વ્યૂ લોંગ ટર્મ માટેનો હોય તો થોડીક અત્યારે ખમી જાઓ. રિવર્સલ આપણને ડેફિનેટલી આ બધા સ્ટોકમાં જોવા મળશે, અને જ્યારે રિવર્સલ મળશે તે વખતે અમે અગેન તમને સજેસ્ટ કરીશું, રિકમેન્ડેશન આપીશું એવરેજ કરવા માટે. કેમ કે લોંગ ટર્મ પોર્ટફોલિયો જો જ્યારે તમે બનાવતા હોય ત્યારે તમારે લોંગ ટર્મ માટેનું વિચારવું પડે, અને એવરેજ માટેનું પણ ડેફિનેટલી વિચારવું પડે. તો થોડુંક ખમી જાઓ, અત્યારની જે મોમેન્ટમ છે એને સેટલ થવા દો, આપણે ફરીથી એવરેજ કરીને ચાલીશું, અને જે પણ લોસ તમને થયેલો છે ટોપના લેવલથી એને આપણે ટ્રાય કરીશું કે સરભર થાય અને તમે સારા એવા પ્રોફિટમાં આવનારા દિવસમાં આવો. તો ગભરાવાની કોઈ જરૂર નથી જો તમે આ ઘટાડાના શિકાર બન્યા હોવ તો આ એક બહુ જ મહત્વપૂર્ણ એક સેટઅપ અને પ્રિન્સિપલ છે બેઝિકલી, કે જેને ધ્યાન પર રાખવું જરૂરી છે. આગળ વધીએ. આપણે સ્ટોક સ્પેસિફિક આજના જે બીજા કાઉન્ટર્સ છે કે જેમાં બહુ જ મોટો બઝ બનતો જોવા મળેલો હતો તેના પર હવે નજર કરી લઈએ. તેમાં રાઇટ્સ આવે છે,
રાઇટ્સમાં આજે એક્સ ડિવિડન્ડ અને એક્સ બોનસના અનાઉન્સમેન્ટ્સ જે હતા તે બાદ 12% તેજી જોવા મળી અને 20 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ છે એ લાભ લેવા માટે થઈને 1:1 બોનસ અને 5 રૂપિયા શેર ડિવિડન્ડના કારણે થઈને આજે જબરદસ્ત તેજી જોવા મળી. આવા સ્ટોક્સમાં ફોલો અપ સેલિંગ આવતું હોય છે સર, સો ચાર્ટને એક વખત એ રીતે પણ ટેસ્ટ કરીએ, બીકોઝ ડિવિડન્ડ માટે લોકો શેર ખરીદે, બોનસ માટે ખરીદે અને પછી પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. આપણે રિલાયન્સમાં પણ જોયું આ પહેલાં થઈ ચૂક્યું છે, તો સમજાવો સર ફોલો અપ સેલિંગ માટેની તૈયારીઓ કોઈ રાખવી જોઈએ રાઇટ્સમાં? પહેલા આ જે ગણતરી કરીએ છીએ ને એ ખોટી ગણતરી છે. પહેલા લોકો ખાલી ને ખાલી ડિવિડન્ડ માટે સ્ટોક બાય કરતા હતા, કેમ કે એ લેવલ પર ડિવિડન્ડ પર કોઈ ટેક્સ નતો લાગતો અને કેપિટલ ગેઇન પર ટેક્સ લાગતો હતો. એટલે પહેલાના લોકો ડિવિડન્ડ વાળા સ્ટોક એટલે એક્સ થાય એની પહેલા સ્ટોક લઈ લેતા હતા, એટલે ડિવિડન્ડ મળે અને ડિવિડન્ડમાં કોઈ ટેક્સ નતો એટલે એનું બેનિફિટ બી મળતું હતું અને એક્સ થયા પછી જ્યારે સ્ટોકમાં ઘટાડો આવે તો એ લેવલ પર વેચી પણ દેતા હતા, એટલે એમને ત્યાં કેપિટલ ગેઇન ના લેખાય પણ ત્યાં લોસ લેખાય ને એનું બાદ પણ લેતા હતા. એટલે ઓવર સરવાળો આ રીતે થતો હતો એ ટાઈમ પર. અત્યારે હવે આવું કંઈ રહેવું નથી, ઓકે, તમારે ક્યાંકને ક્યાંક ટેક્સ ભરવો જ પડે છે તમારા હિસાબે. એટલે આ જે ગણતરી કરીને અત્યારે ચાલી રહ્યા છે ને થોડી ખોટી ગણતરી છે. રાઇટ્સની વાત કરીએ એની પહેલા હું એક વાત કરીશ, યસ, કે ઘણી બધી વખત એવું જોયું છે કે ડિવિડન્ડ આવી ગયા પછી પણ સ્ટોકે સારી મોમેન્ટમ બતાવી છે અને પર્ટિક્યુલરલી બોનસ ડિક્લેર થયા પછી પણ ઘણી સારી મોમેન્ટમ આપણને સ્ટોકમાં જોવા મળી છે. જો સ્ટોકનું ફંડામેન્ટલ સારું છે તો સ્ટોક બોનસ આપ્યા પછી પણ સારી એવી મોમેન્ટમમાં આપણને હોય તો ફર્ધર સારા એવા રિટર્ન પણ જોવા મળતા હોય છે. આ જે ગણતરી છે, આ જે થિયોરી છે ને ડેફિનેટલી આપણે આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ. સામે સાઈડ જો રાઇટ્સની વાત કરું, 375 પર છે, ખરીદી કરીને ચાલવાનો મોકો આ કાઉન્ટરમાં અત્યારે છે. ઉપરના લેવલની વાત કરીએ તો 395-400 પહેલો ટાર્ગેટ જોવા મળી શકે છે અને 400 જો બ્રેક કરે યસ આ કાઉન્ટર તો સ્કાય હેઝ નો લિમિટ. જે મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળશે ને એના બેઝ પર આ કાઉન્ટર પણ 480 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. તો રાઇટ્સમાં અત્યારે ટેકનિકલના હિસાબે વ્યૂ પોઝિટિવ છે, બટ જો હું કોઈ રિકમેન્ડેશન આમાં દઉં બેઝ ઓન ધ ડિવિડન્ડ કે બેઝ ઓન ધ રાઇટ જે કોર્પોરેટ એક્શન છે, તો હું અત્યારે એ પર્ટિક્યુલર પાર્ટને અવોઇડ કરીશ. ક્લિયરલી તો આપણને જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે બેંક નિફ્ટી પણ નજર કર્યો સાહેબ, 53,300 આવતું નહોતું, હવે 53,300 આવ્યું તો 54,000 ને બસ યું હી કઈ બોલવા જવું નથી, કઈ બોલવા જવું નથી. આમાં જે પ્રકારની સ્થિતિ છે હું ખાલી ટોપ ગેઇનર્સ કહી શકું, હું ખાલી ટોપ ગેઇનર્સ કહી શકું. આમાં કઈ બોલીશ? આઈ નો ICICI બેંક સર, ICICI બેંક એક વખત જોઈ લઈએ. લેટ્સ સી 4% ઉપર સર, બહુ જ સરસ, બહુ જ સરસ છે. 1344 અને હું ક્યાંક જોઈ પણ રહ્યો હતો કે ICICI બેંકને વેલ્યુએશન્સની દ્રષ્ટિએ કહો તો હજુ પણ થોડું અટ્રેક્ટિવ માનવામાં આવી રહ્યું હતું, તો એ સ્થિતિ એક વખત ટેસ્ટ કરી લઈએ સર. 4% ઉપર ICICI બેંક. વેલ, અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયો છે આ સ્ટોક, એક સારી મોમેન્ટમમાં છે આ સ્ટોક. 1346 પાસે ટ્રેડ કરે છે અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે આવનારા દિવસોમાં હોય શકે આ સ્ટોક આપણે 1500 સુધીના પણ લેવલ બતાવી દે, તેમાં કોઈ બેમત નથી. વ્યૂ ડેફિનેટલી મારો પોઝિટિવ સાઈડનો છે, ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અત્યારે તો હું નહીં કહું, કેમ કે રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી. પણ કોઈ પણ ઘટાડો આવે નીચે 1270 સુધીનો તો હું કહીશ કે એ લેવલ પર ખરીદી કરીને ચાલો, પ્રેઝન્ટ લેવલ પર નહીં. એટલે થોડું હવે ઘટાડે ખરીદવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ICICI બેંક માટે જબરદસ્ત તેજી. બેંક નિફ્ટી 54,000 ને ઉપર. આપણે જે હમણાં ચાર્ટ વગેરેની લેવલની વાતો કરી રહ્યા હતા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા, કંઈ આમાં જે છે તે ખાસ પ્રિડિક્શન્સ જેને કહેવાય એ લાગુ પડતા નથી, કેમ કે દિવસ આજે માર્કેટનો બુલ્સનો છે. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે જે છે તે ખાસ ચર્ચા આગળ વધારીશું, પ્લસ જે ક્લોઝિંગ છે તેના રિએક્શન પણ નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીના મૂડમાં. સેન્સેક્સ 84,574 પર લાઈફ હાઈ બન્યા છે, 84,700ના વિચાર કરો. 83,187થી આજના દિવસની શરૂઆત કરી હતી, ત્યાંથી 84,187 અને ત્યારબાદ બીજા ઉપર 500 પોઈન્ટ, એટલે 1500 પોઈન્ટની નેટ તેજી તમે જોવા જાઓ તો આજે જોવા મળી તમને ડેઝ લોથી. કેમ કે આજે ઇન્ડેક્સ
ઇફ યુ ડોન્ટ બિલીવ, એક સમયે લાલ નિશાનમાં હતા અને ત્યારબાદ તેજી તમને આવતી જોવા મળી. નિફ્ટી તમે જુઓ તો અહીંયા પણ તમને 25,426ના ડેઝ લોથી 25,849 એટલે નેટ 450 પોઈન્ટની તેજી તમને નિફ્ટીમાં જોવા મળી. બેંક નિફ્ટીએ છેલ્લે છેલ્લે સરપ્રાઈઝ આપી દીધી. પહેલાં તો ના 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 કરતા હતા કે ભાઈ નહીં તેજી નહીં 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 બહુ નહીં. છેલ્લે તમે જુઓ 53,037થી 54,066 નેટ 1,000 પોઈન્ટથી વધુની તેજી તમને અહીંયા જોવા મળી. મિડ કેપ સ્મોલ કેપ પણ છેક સુધી નર્વસ હતા, વચ્ચે તો સારું એવું સેલિંગ પણ આવ્યું હતું. ત્યાંથી પછી 1.5%ની તેજી મિડ કેપમાં, 1%થી વધુની તેજી સ્મોલ કેપમાં. એક જ શબ્દ, નો વર્ડ્સ. આજના ભારતીય માર્કેટ્સના જે ક્લોઝ છે જબરદસ્ત, અને ઇનફેક્ટ આજના એટલે આ અઠવાડિયાના ક્લોઝ આપણે હવે વીકલી વાત કરવી જરૂરી બની ગઈ છે. કે રિએક્શન લઈ લઈએ ક્લોઝનું, પહેલાં તો વીકલી ક્લોઝ પર પણ નજર કરવી પડશે. જબરદસ્ત એક્શન છેક સુધી ખેંચમ ખેંચ કરી છે માર્કેટે. સર વેલ, યસ, બે વસ્તુ છે અહીંયા. અત્યારે આ લેવલ પર નો ડાઉટ દિવાળી આપણે અત્યારે એડવાન્સમાં મનાવી રહ્યા છે, ઉજવી રહ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. બટ આજનો દિવસ, પર્ટિક્યુલરલી આ અઠવાડિયું એક એટ્રેક્ટિવ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેડિંગ, કેમ કે આજ અઠવાડિયામાં આપણને જોઈએ એવી મોમેન્ટમ મળી ગઈ છે. અને એવું લાગે છે કે યુએસના જે ટ્રેડર્સ છે, ઇન્વેસ્ટર્સ છે, જે લોકો રાહ જોતા હતા ફેડની, આઈ થિંક એના કરતાં વધારે રાહ તો આપણા ઇન્ડિયન ટ્રેડર, ઇન્ડિયન ભાઈઓ જોતા હતા. કેમ કે મને લાગે છે કે ફેડે જેટલી ત્યાં રેટ કટ કર્યા પછી ફેડે આઈ થિંક જેટલું એન્જોયમેન્ટ ત્યાં નહીં કર્યું હશે, એનાથી વધારે એન્જોયમેન્ટ આપણું માર્કેટ અત્યારે કરી રહ્યું છે. 25,800 પર ક્લોઝિંગ છે, બેંક નિફ્ટી 53,800ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. હજુ પણ ઉછાળો આપણને જોવા મળી શકે છે, મોટા મોટી 26,200 આવે જે પણ લેવલ છે. લેવલ ખાલી ખાલી સ્પેસિફિક કહેવા માટેના જ છે, કેમ કે લેવલ હવે તૂટવાના જ છે, ઉપર 54,000 સુધીના લેવલ છે. બટ મહત્વનો ક્વેશ્ચન યસ જે હું આપણા દર્શક મિત્રોને કરવા માગું છું, નોર્મલી એ આપણને સવાલ કરતા હોય છે, અમે એમને જવાબ આપતા હોય છે, પણ આ સવાલ મારો એમનો છે, મારા તરફથી એમની માટેનો સવાલ છે અને જવાબ એમને આપવાનો છે. કાં તો તમને એ ટ્વિટર પર આપી શકે છે, લિંક્ડઇન પર આપી શકે છે, અથવા તો યુટ્યુબ પર તમને આપી શકે છે. સવાલ એ છે, યસ, આપણા તમારા માધ્યમથી કે માર્કેટ આટલું ઉપર ગયું અને તમે ખુશ થાઓ છો, શું ખરેખર માર્કેટ જ્યારે બોટમ પર હતું અથવા તો મધ્યમ લેવલ પર હતું ત્યારે તમે સ્ટોક સ્પેસિફિક પોઝિશન બનાવી છે? શું તમે જ્યારે ઘટાડો આવ્યો છે તે વખતે તમે પોર્ટફોલિયોમાં સારા એવા સ્ટોક એડ કરેલા છે? શું તમે ગભરાયા વગર જે સ્ટોકનું રિકમેન્ડેશન તમને આ ચેનલ થ્રુ મળ્યું છે એમાં તમે તમારી પોઝિશન બનાવી છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે? હા, જો બનાવી છે અને જો અત્યારે માર્કેટ ઉપર છે અને તમને પણ જો પ્રોફિટ થતો હોય તો તમે હકદાર છો એન્જોયમેન્ટ માટેના, તો મારો ક્વેશ્ચન આપણા દર્શક મિત્રોને આટલો જ છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. અને આમ પણ સ્વાભાવિક છે કે તેજી ત્યારે જ હોય જો પોઝિશન પણ ઊભી હોય. જો તમે સમય પર સાચી ખરીદી, સાચી એન્ટ્રી કરી નથી તો સ્વાભાવિક છે કે ક્વેશ્ચન્સ તો ઊભા રહેવાના જ છે. પ્રોફિટ બુકિંગને લઈને ઘણી વખત સવાલો આવતા હોય છે કે ભાઈ આટલી તેજી આવી ગઈ, આટલી તેજી આવી ગઈ, પ્રોફિટ બુક કરું કરું કરું, પણ સ્વાભાવિક છે. આ એક જે એન્ટ્રી ટાઈમલી હોવી જરૂરી છે તે મુદ્દો તો છે જ. સર, આજના ટોપ લૂઝર્સમાં એક ખાલી ગ્રસિમ છે અને SBI. આવા માર્કેટમાં પણ SBIએ પાર્ટિસિપેટ નથી કર્યું. 780-81 આસપાસ છે અને ઇન્ડસઇન્ડ બેંક થોડું, બાકી લગભગ બધા જ સ્ટોક્સ જે છે તે પોઝિટિવ રહ્યા છે. TCS 5% નીચે, પણ બાકી મોસ્ટલી જે છે તે તેજી જોવા મળી. મને ખાસ એક તો SBI પહેલાં તો સમજવું છે સર તમારા સાથે, બીકોઝ બહુ સરસ તેજીની અંદર પણ જ્યારે સ્ટોક પરફોર્મ ન કરી રહ્યો હોય, મતલબ સાફ છે કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. કોઈકને વેચવામાં વધારે રસ છે ખરીદવા કરતા SBI. SBI જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી મારું પણ ફેવરેટ કાઉન્ટર રહ્યું છે. છેલ્લા 2-3 દિવસની વાત કેમ કરું છું, હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી જણાવીશ કે પહેલાં 1-2 દિવસમાં જે ઇવેન્ટ થઈ છે, પર્ટિક્યુલર અમે જે ઇવેન્ટ અટેન્ડ કરી છે બિંગ ઓડિયન્સ, અને ઇવેન્ટમાં અમને જે લોકો મળ્યા છે, તમે કહી શકો છો કે ટોપના બેન્કર્સ લોકો છે ઇન્ટરનેશનલ લેવલ પર, અને એ લોકોનું ઇન્ડિયાને લઈને જે વ્યૂ છે ટોટલી આઉટ પરફોર્મિંગનો છે. એમાં પણ બેન્કિંગમાં SBIની વાત કરીએ, યસ,
મને એવું કીધું છે કે આઈ થિંક 700-750 ની અરાઉન્ડ અત્યારે એસબીઆઈ ટ્રેડ કરી રહ્યો છે. એમની એસેટ બુક તમે જુઓ, એની લોન બુક તમે જુઓ, એમનું પ્રેઝન્સ ઇન્ડિયામાં ઓવરઓલ ક્યાં છે ક્યાં છે જુઓ. તમને એસબીઆઈ દરેકે દરેક ઇન્ડિયાના ખૂણામાં જોવા મળશે. અને જે પ્રમાણેનું નેટવર્ક અત્યારે એસબીઆઈ ક્રિએટ કર્યું છે, જે પ્રમાણેની અત્યારની એસેટ એસબીઆઈ પાસે છે, મિનિમમ આ સ્ટોકનો ભાવ આવનારા દિવસોમાં નહીં તો 3000 ઉપરનો હોવો જોઈએ. અત્યારે જ હોવો જોઈએ પણ ખબર નહીં કેમ નથી પરફોર્મ થતું. પણ જો ગ્રેજ્યુઅલી આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો આઈ થિંક આ સ્ટોક સારું એવું પરફોર્મ કરી શકે છે અને નંબર વન બની શકે છે બેંકના ઇન ટર્મ્સ ઓફ બેંક. સો તમે જોઈ શકો છો કે અત્યારે આવનારા દિવસોમાં જો ગવર્મેન્ટ જે સ્ટેપ ગવર્મેન્ટ લઈ રહી છે અને હજુ પણ ઇફેક્ટિવલી જો એના પર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો પર્ટિક્યુલરલી એસબીઆઈ ક્યાંથી ક્યાં સુધી જઈ શકે છે. આ એની સ્ટોરી છે જે રિસેન્ટલી ટોપના જે બેન્કર્સ છે જે ઇકોનોમિસ્ટ પોતાની જાતને કહેતા હોય છે ટોપના છે જેમને વધારે નોલેજ હોય છે એ લોકોનું આ અવલોકન છે. અને હું અત્યારે આમાં એડ કરીશ 780 ની અરાઉન્ડ છે. ખરેખર નો ડાઉટ બેંક એસબીઆઈ પરફોર્મ નથી કર્યું પણ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. મારો વ્યૂ અત્યારે એસબીઆઈમાં પોઝિટિવ સાઈડનો જ છે અને હું એટલું જરૂરથી કહીશ કે આ સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલવાનું અત્યારે આપણે વ્યૂ રાખવાનું છે. 750 સુધીનો પણ ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલો. 730 ને એસએલ ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 900 ટાર્ગેટ તો છે, પણ 900 જો બ્રેક કરે તો આપણે ઉપરમાં 1000 ની ઉપરનો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઈડનો જ આ કાઉન્ટરમાં મેન્ટેન કરીને ચાલવાનો છે. ડેફિનેટલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળેલું છે. ભારતીય માર્કેટ્સમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું. સર મિડકેપ સ્મોલ કેપને એક વખત ચેક કરી લઈએ, બિકોઝ આપણે જોઈ રહ્યા છીએ ટાઈમલી પ્રોફિટ બુક પણ થઈ રહ્યા છે અહીંયા, અને તેજી ફરી એકવાર જ્યારે ફોલોઅપ મૂવ તેજી તરફની આવવાની હોય તો તે પણ ટાઈમલી આવી રહી છે. અગેઇન તમે ફરી એકવાર એ વાત જરૂર કહેશો કે લેવલ્સ ચાર્ટ્સ અત્યારે વાત કરવાનો કોઈ પોઈન્ટ નથી બિકોઝ બધું એક પછી એક તૂટી રહ્યું છે, પણ અહીંયા જે પ્રકારે સેલિંગ આવે છે તે અગેઇન થોડું ક્યારેક આપણે ગુજરાતીમાં કહીએ ને ભવા ઊંચા થઈ ગયા, એટલે એક્સક્લેમેશનનો એક જેને કહેવાય એ પ્રકારનું એક્સપ્રેશન જરૂર આવે તો ટેન્શન જે આવે એ પહેલાં મિડકેપ સ્મોલ કેપમાં શું તમને એવું લાગે છે કે ટાઈમલી કદાચ 20%, 30%, 40% ડિપેન્ડ્સ ઓન ધી એપિટેટ એક વખત થોડું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ? વેલ યસ, હું આ લેવલ પર એક વસ્તુ કહીશ જે સવારે હું એક બીજી ચેનલ પર હતો ત્યારે પણ મેં આ વસ્તુ કીધી હતી. આપણા દર્શક મિત્રોને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્યારેક આ વસ્તુ એવી છે યસ કે કદાચ કોઈને ખોટું પણ લાગી શકે છે અને કદાચ કોઈને સારું પણ લાગી શકે છે, બટ અત્યારે આપણે અહીંયા બેઠા છે એક સેવા કરવા માટે અને વધારેમાં વધારે પણ ધ્યાન આપે છે કે લોકોને આ વસ્તુનો બેનિફિટ થાય. કદાચ ખોટું લાગે તો એડવાન્સમાં માફી માંગી લઈએ. રાધર ટુ એનાલાઇઝ, રાધર ટુ પ્રિડિક્ટ ધ લેવલ, ઓકે, જસ્ટ ફોલો ધ માર્કેટ. નોર્મલી શું થતું હોય છે કે આપણે માર્કેટને એનાલાઇઝ કરતા હોઈએ છીએ, પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ કે આ લેવલથી અહીંયા જશે, આ લેવલથી અહીંયા જશે, અને એકોર્ડિંગલી આપણે આપણી પોઝિશન બનાવતા હોઈએ છીએ. પણ હું એટલું જરૂરથી કહીશ જે માર્કેટે મને શીખવાડ્યું છે, એનાલાઇઝ કરવા કરતાં પ્રિડિક્ટ કરવા કરતાં બેટર છે કે તમે માર્કેટને ફોલો કરો. અને જ્યાં જો તમને લાગે કે હવે માર્કેટ મને કંઈક સાઇન આપી રહ્યું છે પ્રોફિટ બુકિંગ કરવાનું, ત્યાં પાર્શિયલી તમે પ્રોફિટ બુકિંગ કરીને પણ જાઓ. જો તમે ખાલી ને ખાલી માર્કેટને ફોલો કરો છો જેમ જે પ્રમાણે તમે તમારા ગુરુને ફોલો કરેલા છે અને તમને એ ગુરુએ એક લેવલ પર લાવીને મૂકેલા છે, માર્કેટ પણ તમને એક લેવલ પર લાવીને મૂકી શકે છે સારા એવા લેવલ. તો જો તમે માર્કેટને ફોલો કરશો તો ઓટોમેટિકલી તમને ખબર પડશે કે મારે ક્યાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને ક્યાં મારે ટોટલી સ્ક્વેર અપ કરવું જોઈએ અને મારે ક્યાં ઓવરઓલ પોઝિશનમાં લોંગ કરીને જોવું જોઈએ. હવે હું અત્યારે આ લેવલ પર નિફ્ટી મિડકેપની વાત કરું તો સ્મોલ કેપની વાત કરું તો અત્યારે મને કરેક્શનના એવા કોઈ એંધાર નથી દેખાતા કે જેના બેસ પર વીકેન્ડ થી 20-30% કરેક્શન આપણને પ્રેઝન્ટ લેવલ પર જોવા મળે. નો ડાઉટ નિફ્ટી અને બેંક નિફ્ટીની જે મુમેન્ટમ છે છેલ્લા 2-3 દિવસથી એકોર્ડિંગલી સ્મોલ કેપ અને મિડ કેપ પે આઉટપરફોર્મ નથી કર્યું, બટ ધેટ ડઝન્ટ મીન કે આપણને આ લેવલથી કરેક્શન જોવા મળી શકે છે. હું તો કહીશ વેઇટ ફોર ધ ટાઈમિંગ, થઈ શકે કે નિફ્ટી અને બેંક નિફ્ટી સ્ટેબલ થાય અને એના પછી આ બંને ઇન્ડેક્સ મુમેન્ટમ આપણું ચાલુ કરે. તો અત્યારે અર્લી થઈ જશે આ બધી વસ્તુ કહેવા માટે કે આ લેવલ પર તમે 20-30% કરેક્શનને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો અડધો ખાલી કરો છો, પૂરેપૂરો ખાલી કરો. બેટર છે કે તમે અત્યારે ટાઈમિંગ માટે જે પ્રમાણે માર્કેટ તમને ફોલો કરાવડાવે છે વસ્તુને તમે ફોલો કરીને ચાલો. ક્લિયરલી તો માર્કેટ જે પ્રમાણે ચાલી રહ્યું છે અત્યારે પ્રવાહમાં ચાલવું જરૂરી છે, અને જે બાદ એકવાર તમને અહીંયાથી ખાસ જો એવું દેખાય કે હા હવે પ્રોફિટ બુકિંગના ચાન્સીસ છે ત્યાં સુધી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, તો આ ખાસ આપણે ધ્યાન પર રાખવાનું છે. ઇન્ડોસ્ટાર કેપિટલ સર એક સ્ટોક ખાસ ફોકસમાં હતો આજના દિવસે, નજર કરી લઈએ. 13% ની તેજી, રેકોર્ડ હાઈ બન્યા છે. ન્યૂઝ હતા
સબસિડરી કંપની ઇન્ડોસ્ટાર હોમ ફાઇનાન્સ લિમિટેડને 1750 કરોડ રૂપિયામાં એમણે બુક કરી લીધા છે, એટલે વેચી લીધી છે. અને આવી સ્થિતિમાં સબસિડરી કંપનીના વેચવા પછી કેશ જનરેટ કર્યું, એના કારણે ઇન્ડોસ્ટાર કેપિટલમાં આટલી મોટી તેજી જોવા મળી. સર એક વખત સમજો, ટકાની તેજી જોવા તો મળી, બટ ઉપરના મથાળેથી આપણને પ્રોફિટ બુકિંગ પણ આવતા જોવા મળ્યું. અને છેલ્લે જતા જતા 313 ની પાસે કાઉન્ટર આપણે ક્લોઝિંગ બતાવ્યું છે. જુઓ, ત્યાં ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, અને જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરે છે આવનાર દિવસોમાં આપણને મોમેન્ટમ ઉપરની જોવા મળી શકે છે. બટ હાલ પૂરતું હું થોડુંક અવોઈડ કરીને ચાલવાની સલાહ આપીશ. આ સ્ટોક જો નીચેમાં આપણને 300 ની અરાઉન્ડ જો લેવાનો મોકો આપે છે તો એ લેવલ પર લઈશું. હાલના તબક્કે અને તમે અવોઈડ કરો તો વધારે સારું રહેશે, કેમ કે હાલના તબક્કે રિસ્ક રિવોર્ડ જોવા જઈએ તો એટલું ફેવરેબલ નથી બની રહ્યું. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, આવી સ્થિતિમાં થોડું અવોઈડનો વ્યૂ આ સ્ટોક માટે પર્ટિક્યુલરલી બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ખાસ ઇન્ટરગ્લોબ એવિએશન એક સ્ટોક ફોકસમાં છે, સમાચારો હતા ઘટાડો આવ્યો છે સ્ટોકમાં. ઇન્વેસ્ટેક આ એક બ્રોકરેજ કંપની છે જે પોતાના રિપોર્ટ્સ બહાર પાડતી હોય છે, તેમણે સેલના ડાઉનગ્રેડ સાથે 15% નીચેના 4050ના ટાર્ગેટ આપ્યા. ઇન્વેસ્ટેક એમ કહે છે કે પ્રીમિયમ વેલ્યુએશન્સ છે, માર્જિન સેન્સિટિવિટીને કારણે ડાઉનગ્રેડ રેટિંગ આપ્યું છે. અને એક રીતે જોવા જાઓ તો સેન્સ બને પણ ખરી, કેમ કે ક્રૂડના ભાવો અત્યાર સુધી ઘટ્યા હતા, હવે થોડા ક્રૂડના ભાવ વધશે તો એવિએશન ફ્યુઅલના ભાવ વગેરે પણ વધશે. પણ ટ્રાવેલ ટુરિઝમની ફૂલ પીક સિઝન છે, એટલે આવી સ્થિતિમાં એટલીસ્ટ જે દિવાળીનું થીમ વગેરે બની રહી છે કે બંને રીતે આને ઇવેલ્યુએટ કરવું પડે ઇન્ટરગ્લોબ એવિએશન. વેલ, કોને અપગ્રેડ કર્યું છે કે કોને ડાઉનગ્રેડ કર્યું છે એ જો ચર્ચા ના કરીએ તો મને એવું લાગે છે કે સ્ટોકમાં અત્યારે ખરાબી જેવું કંઈ નથી જોવા મળી રહ્યું. અને પહેલાં પણ આપણે જોયું છે કે જ્યારે ડાઉનગ્રેડ કા ન્યૂઝ આવતા હોય છે તો સારામાં સારા સ્ટોક ટ્રેડિંગ સેશનમાં, આવનારા 2-3 ટ્રેડિંગ સેશનમાં જે સ્ટોક તૂટી જતા હોય છે. રિસન્ટનો એક્ઝામ્પલ તમે જોઈ લો, આઈડિયા 16 પર ટ્રેડ કરતો હતો અને 11 લેવલ પર આવી ગયો છે, અને ત્યાં સુધી ડાઉનગ્રેડ કરેલું છે કે 2-3 રૂપિયાનો ભાવ પણ એ સ્ટોક બતાવી શકે છે. એટલે ટોટલી સેન્ટિમેન્ટ નેગેટિવ કરી રાખ્યું છે એ સ્ટોકને લઈને. ધો ફંડામેન્ટલ જોવા જઈએ તો એ પ્રમાણેના છે, બટ અત્યારે આ લેવલ પર પર્ટિક્યુલર સ્ટોકની વાત કરું, ઇન્ડિગો જે અત્યારે 4900 લેવલ પર ટ્રેડ કરે છે, હાલ પૂરતું મને એવો કોઈ ઘટાડો હાલ પૂરતો સ્ટોકમાં નથી જોવા મળી રહ્યો. અને આ લેવલ પર એવરેજની વાત કરીએ, વોલ્યુમની વાત કરીએ તો મને જ એવરેજ જેટલા વોલ્યુમ અત્યારે આ લેવલ પર આ સ્ટોકમાં આપણને ક્રિએટ થતા જોવા મળી ગયા છે. ઇવન આજના દિવસમાં જોવા જઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી વોલ્યુમ ક્રિએટ થયેલા છે. અને મારો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, કેમ કે તમે જેટલી પણ મૂવિંગ એવરેજ છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મની મૂવિંગ એવરેજ બધાની ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અને 50 RSI ની ઉપર સ્ટોક છે, એટલે કે પોઝિટિવ રીઝન હજુ પણ સ્ટોકમાં કન્ટિન્યુ જતી જોવા મળી શકે છે. તો વ્યૂ મારું અત્યારે પોઝિશન લોંગ કરીને ચાલવાનું 4700 ની સાથે બની રહ્યો છું. 4700 ની સાથે તમે લોંગ કરો, 5050 પહેલો ટાર્ગેટ, 5050 જો બ્રેક કરે તો 5200 સુધીના પણ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. 5200 સુધી પણ આગળ જતા જોવા મળી શકે ઇન્ટરગ્લોબ એવિએશન. પોઝિટિવ જ વ્યૂ હજુ પણ અહીંયાથી યથાવત રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. સર, આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સ પર હવે નજર કરીએ. ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલાં આપણા ધ્યાન પર આવે છે અને તે છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. NSE IPOની ચર્ચાઓની વચ્ચે BSEમાં બહુ જ સરસ તેજી, વચ્ચે સાઇઝેબલ કરેક્શન આવી ચૂક્યું છે આ સ્ટોકમાં, અને ત્યારબાદ બહુ જ સરસ એન્ટ્રી પોઈન્ટ લોકોને મળેલો હતો એ સમયે. હવે ફરી એકવાર સરસ તેજી, આ અઠવાડિયે ઓલમોસ્ટ 40% સ્ટોક ચાલી ચૂક્યો છે. સર, વેલ, BSE છે, CDSL છે, વન વે મોમેન્ટમ જોવા મળી છે બધા કાઉન્ટર્સમાં, અને 3000 ની લેવલ પર આ સ્ટોક લાસ્ટ અઠવાડિયે આપણને ક્લોઝ થતો જોવા મળ્યો હતો. અને આ અઠવાડિયાની શરૂઆતથી જોવા જઈએ તો સ્ટોકે વન વે રેલી આપણને બતાવી છે. છેલ્લા 5 દિવસમાં જોવા જઈએ તો 33-34% સુધીની મુમેન્ટમ આ કાઉન્ટર આપણને બતાવી છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. બટ યસ, મહત્વનો ક્વેશ્ચન જે હું મોસ્ટલી તમને જ પૂછતો હોઉં છું કે શું આ એક લેવલ એવું છે કે આ લેવલ પર ફેસ લોંગ કરીને ચાલે, કેમ કે રિસ્ક પણ એટલું ફેવરેબલ નથી. તો હું કહીશ કે જો પોઝિશન છે તો હોલ્ડ કરીને રાખો. સારા એવા લેવલ આપણે આવનારા દિવસોમાં જોવા મળી શકે, જેના બેઝ પર 4300-4400 સુધીના પણ લેવલ બતાવી શકે. બટ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો નવી પોઝિશન ના બનાવીને ચાલો એ વધારે સારું રહેશે.
ડેફિનેટ. સો રિસ્ક રિવોર્ડ જ્યારે ફેવરેબલ ના હોય આવી સ્થિતિમાં નવી પોઝિશન્સ ન બનાવવાની સલાહ જેમની પાસે છે જરૂરથી હોલ્ડ કરી રાખો. બીએસઈ હવે નવી તેજીના ચાન્સીસ ફરી એકવાર જો આગળ જોવા મળે તો તેના પછી ફરી એકવાર ડિસ્કશન કરીશું. નવો એક સ્ટોક સર એનટીપીસી ડિસ્કસ કરી લઈએ, બીકોઝ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે એક તો એનટીપીસી ગ્રીન આઈપીઓની વાત ઉપરથી એમણે પોતાની બે સબસિડરીઝ છે કે જેની અંદર બહુ મોટું રોકાણ પણ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું. સબસિડરી કરતાં એમ કહેવું જોઈએ બે પ્રોજેક્ટ છે બધું મળીને કંઈક ટોટલ 21,000 કરોડ રૂપિયાનું રોકાણ તેઓ ત્યાં કરી રહ્યા છે. તો એક તરફ 10,000 કરોડ લાવવાના છે અને સામે 21,000 કરોડનું સ્પેન્ડિંગ સર ઓલરેડી કરી દીધું છે. તો એક વખત સમજીએ સર એનટીપીસીને, બીકોઝ અહીંયા પણ ઇન્વેસ્ટર કેટેગરી છે. એટલે જો એનટીપીસી ગ્રીનનો આઈપીઓ આવશે ત્યાં સુધી પણ એનટીપીસી જેમ બજાજ ગ્રુપમાં ફેન્સી જોવા મળી હતી આપણે બજાજ હાઉસિંગ સમયે, એવી રીતે પોસિબલ છે કે એનટીપીસીમાં પણ જોવા મળે સર? વેલ, તમે જો એનટીપીસીમાં શેર હોલ્ડર હોવ છો તો શેરહોલ્ડર કોટામાં તમને પણ સારું બેનિફિટ થઈ શકે છે. રિસન્ટલી બજાજ હાઉસિંગમાં એક થયું છે અને અત્યારે આ લેવલ પર એનટીપીસીની વાત કરી 423ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સ્ટોક ઓલરેડી આપણે બ્રેકઆઉટ બતાવી દીધું છે, એમાં બેમત નથી અને ઓલ ટાઈમ હાઈ પાસે સ્ટોક ક્લોઝ થયો છે. વ્યૂ અત્યારે મારો પોઝિટિવ સાઈડનો જ છે, ખરીદી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ મારો બની રહ્યો છે. લોઅર લેવલ પર એસએલ થોડોક મોટો આવશે, 385નો આવશે અને અત્યારે 423 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં ટાર્ગેટ આપણને સૌથી પહેલો 455નો જોવા મળી શકે છે અને 455 જો બ્રેક કર્યું તો 500 સુધીના પણ ટાર્ગેટ એનટીપીસી આપણને બતાવી શકે છે. એટલે ટેકનિકલી તો એનટીપીસીમાં મોમેન્ટમ પોઝિટિવ સાઈડથી જોવા મળી રહી છે. પ્લસ આજે આઈપીઓ આવી રહ્યો છે એના હિસાબે જોવા જઈએ તો બી તમારે આઈપીઓ એનટીપીસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવું જોઈએ, કેમ કે શેરહોલ્ડર કોટામાં એપ્લિકેશનની પ્રોબેબિલિટીઝ એકચ્યુઅલી વધી જતી હોય છે. બે ફાયદા તમને ત્યાં જોવા મળી શકે છે એનટીપીસીમાં. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એનટીપીસીમાં બંને રીતે અહીંયાથી ખાસ બેનિફિટ મળતું જોવા મળી શકે તેમ છે, એટલા માટે આજે ખાસ ફોકસમાં હતો. તેજી પણ સારી હતી સ્ટોકમાં જોવા મળી. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે બહુ જ સરસ મજબૂતી સાથે ક્લોઝ થયા અને ત્યારબાદ હવે આપણું ફોકસ જે છે તે ફરી એકવાર એવા બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર કે જ્યાં જે સારું એક્શન જોવા મળી રહ્યું છે તેને આપણે સમજી રહ્યા છીએ. કે નેક્સ્ટ સ્ટોક રિલાયન્સ ઇન્ફ્રા ઓબ્વિયસલી એક પછી એક પોતાના જે છે તે લેવલ્સ તોડી રહ્યું છે. 10% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ સ્ટોકે બનાવી દીધા, પ્લસ દેવું ઓછું કરવા માટેની કોશિશ પણ સતત યથાવત છે. અહીંયા 3,014 કરોડ રૂપિયા આસપાસના ઇક્વિટી શેર ઇશ્યુ કરવાની બોર્ડે મંજૂરી આપી છે 240ના ભાવે, અને ઇક્વિટી અથવા તો વોરંટ જે ઇક્વિટીમાં કન્વર્ટ થઈ શકે તેને ઇશ્યુ કરશે. QIP આવવાની વાત છે બેઝિકલી, તેના કારણે થઈને સરસ તેજી સ્ટોકમાં જોવા મળેલી છે રિલાયન્સ ઇન્ફ્રા સર. વેલ, જે પ્રમાણે આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને દેવાની વાત કરીએ તો નો સારી મોમેન્ટમ સારું રિધમ કેપ્ચર કરી લીધું છે. પર્ટિક્યુલરલી જ્યાં મોર દેન 40 મિલિયનનું દેવું હતું, અત્યારે આઈ થિંક 3-4 બિલિયનનું દેવું જ અત્યારે કાઉન્ટરમાં બાકી રહેલું આપણને જોવા મળ્યું છે. સેન્ટિમેન્ટ જોવા જઈએ તો પોઝિટિવ સાઈડના અત્યારે કાઉન્ટરમાં થઈ જ ગયા છે એવું આપણે માનીને ચાલી શકીએ. અને આજના દિવસમાં જે ક્લોઝ આવ્યો છે આપણે વીકલી ચાર્ટ પર કહી શકીએ કે 308નું જે લેવલ હતું એની ઉપરનું ક્લોઝ છે. વીકલી ચાર્ટ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે અને જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરે છે આવનારા દિવસમાં પોસિબિલિટી છે કે 400 અને 400 જો બ્રેક કરે આ કાઉન્ટર વન વે આપણને 600 સુધીના પણ લેવલ બતાવી શકે છે, એમાં કોઈ બેમત નથી. એટલે ઘટાડે ખરીદારી કરીને જ અત્યારે ચાલવાનો વ્યૂ આપણે આમાં રાખીશું. બટ હા, એક વસ્તુ એ જરૂરથી છે કે હાઈ બીટા કાઉન્ટર છે, હાઈ વોલેટાઇલ કાઉન્ટર છે, એટલે રિસ્ક રિવોર્ડ માટે જોવું જોઈએ તો રિસ્ક રિવોર્ડ પોઝિટિવ સાઈડનું તો છે, બટ વોલેટિલિટી ધ્યાનમાં રાખીને જ આ કાઉન્ટર પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 400 થી લઈને 600 સુધીના લેવલ આવનારા દિવસમાં કાઉન્ટર બતાવે એવા સેટઅપ અત્યારે આપણને વીકલી ચાર્ટ પર જોવા મળી રહ્યા છે.
ક્લિયરલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આર્ચર રિલાયન્સ ઇન્ફ્રા, એક જબરદસ્ત સેક્શન અહીંયા પણ આગળ જતા હજુ પણ પોસિબલ છે. આગળ વધીએ બીજા અમુક સ્ટોક્સમાંથી. સર એક બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે રાણે હોલ્ડિંગ્સ, કદાચ તમે પહેલાં રેકમેન્ડ કરેલું પણ છે, અને હવે અહીંયા એમની એક સબસિડરી છે કે જેને એમણે પોતાના કંટ્રોલમાં કરી છે. એટલે પહેલાં જાપાનીઝ કંપની સાથે 50-50 એમનું વેન્ચર હતું, તેમાંથી હવે રાણે સ્ટીયરિંગ જે છે તે સબસિડરી હવે એમના નામે થઈ જશે, અને 100% કંટ્રોલ પણ રાણે હોલ્ડિંગ્સ પાસે આવી જશે. સમાચાર બાદ સ્ટોકમાં એક્શન હતું સર આજે થોડું. વેલ, રાણે હોલ્ડિંગ 2147 પાસેનું ક્લોઝિંગ છે. વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 2040 નો સપોર્ટ અત્યારે આવી રહ્યો છે, ખરીદી કરીને ચાલો જો સ્ટોક ઉપરમાં 2160 પર સસ્ટેન થાય ત્યારે. ટાર્ગેટની વાત કરીએ તો 2250 નો પહેલો ટાર્ગેટ છે જે આ સ્ટોક બતાવી શકે, અને 2250 જો બ્રેક કરે તો 2400 સુધીના પણ લેવલ આ સ્ટોક આપણને બતાવવા માટે સક્ષમ છે. તો 2040 ને એસએલની સાથે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે, 2160 ની ઉપર સસ્ટેન થાય પછી. ક્લિયરલી, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રાણે હોલ્ડિંગ્સ બહુ જબરદસ્ત એક્શન આ સ્ટોકમાં આપણને આવતું જોવા મળેલું હતું. સર, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંથી એક PNB થોડો નબળો પડ્યો છે આજે, ઇનફેક્ટ 11%, અને આ અઠવાડિયામાં આસપાસ ઘટી ચૂક્યો છે, અને વીકલી ટોપ લૂઝર્સમાં PNB હાઉસિંગનું નામ જે છે તે ખાસું એવું આવતું જોવા મળી રહ્યું છે. તો એક વખત સમજીએ સર ચાર્ટ્સમાં એવું તો શું થયું છે કે આટલી મોટી વીકનેસ, અને 1000 તોડવાની ઇનફેક્ટ અટેમ્પ્ટ કરવા લાગ્યો છે PNB હાઉસિંગ? વેલ, PNB હાઉસિંગ અત્યારે જોવા જઈએ તો 1008 પાસે છે, અને ટોપ પર જોવા જઈએ તો આ કાઉન્ટર 1200 ઉપર હતું, અને અત્યારે 1008 ના લેવલ પર આવીને ઉભું છે. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ અત્યારે મારો થોડોક નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે, કેમ કે વીકલી ચાર્ટ બી જુઓ તો બિયરિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી દીધી છે, અને કાઉન્ટર જો 1000 લેવલ આવનાર અઠવાડિયામાં બ્રેક કરે છે તો પોસિબિલિટીઝ છે કે આ કાઉન્ટર આપણને નીચે 815 સુધીના પણ લેવલ બતાવી શકે. તો વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે, 1000 જો બ્રેક કરે તો 815ના લેવલ માટે આપણે રેડી રહેવું જોઈએ, અને ત્યાં સારો સપોર્ટ પણ છે, ત્યાંથી ઉછાળો મારે એવું પણ આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે. એટલે અત્યારે તો ટોટલી નેગેટિવ છે, 1000 બ્રેક કરે તો 815 સુધીના લેવલ વી કેન એક્સપેક્ટ. ઓકે, સો ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. થોડું સેલિંગ આવ્યા બાદ આ સ્ટોકને ખાસ તમે ધ્યાન પર રાખો. ઇવન LIC હાઉસિંગ ફાઇનાન્સમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. એટલે આ બધી જ જે કંપનીઓ છે તેની અંદર બધામાં પ્રોફિટ બુકિંગના સંકેતો આપણને આવતા આજે જોવા મળેલા હતા. પણ વીકલી ટોપ ગેનર્સ પર જો નજર કરીએ છીએ તો એક તો આપણે ડિસ્કસ કર્યું ઓબ્વિયસલી BSE, પણ આ સિવાય તમે જોવા જાઓ તો KPR મિલ બહુ સરસ ચાલ્યો છે. ઇનફેક્ટ આપણે ગઈકાલે એક વખત જે છે તે ખાસ ડિસ્કસ કરવા માટે KPR મિલને મેન્શન કર્યું હતું સર, અને બહુ જ સરસ તેજી જે છે તે આ અઠવાડિયે સ્ટોકમાં જોવા મળી. સો ધીરે ધીરે હવે 1000ને અપ્રોચ કરી રહ્યો છે આ સ્ટોક, જેમ આપણે વાત કરી PNB હાઉસિંગની જે તોડવાની કોશિશ કરે છે, આ 1000ને અપ્રોચ કરી રહ્યો છે KPR મિલ. સર ઓલરેડી બ્રેકઆઉટ આ કાઉન્ટર આપણને આપી દીધું છે, અને આજના દિવસમાં અગેન એક બ્રેકઆઉટ બતાવ્યું છે જે રેન્જમાં મોમેન્ટમમાં આ કાઉન્ટર ટ્રેડ કરતો હતો એનું. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે, ખરીદી કરીને ચાલવાનો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર બની રહ્યો છે. SL થોડો મોટો આવી રહ્યો છે 840ની અરાઉન્ડ, એટલે તમે કહી શકો છો કે 12% SL છે. જો તમે 12% SL લેવા માટે સક્ષમ છો તો હું કહીશ કે આ કાઉન્ટરમાં તમારે પોઝિશન બનાવીને ચાલવું જોઈએ, કેમ કે ઉપરમાં 1050 નો પહેલો ટાર્ગેટ, અને 1050 બ્રેક કરે તો વન વે મોમેન્ટમમાં આ કાઉન્ટર આપણને 1200 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે 24-25% સુધીના પણ રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ આ કાઉન્ટરમાં. વ્યૂ અત્યારે તો ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, 840 ને SL સાથે. ઓકે, સો 840 ના સ્ટોપ લોસ સાથે વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે KPR મિલ પર. અને સર આ સાથે સમય દીધો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે સ્ટોક મેં રિકમેન્ડેડ કરેલો છે અને જે સ્ટોકમાં આપણે પોઝિશન બનાવવાની સલાહ આપી છે અને રિકમેન્ડેશન આપ્યું, જે સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આજના રેકોર્ડ તોડ દિવસે અમારી સાથે જોડાઈ અને ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર.
તો ભારતીય માર્કેટ્સ તમને જોવા મળ્યું. આજે ઐતિહાસિક દિવસ હતો, ડેફિનેટલી વીકેન્ડ હતું અને બહુ બિઝી વીકેન્ડ જે છે તે હવે અહીંયાથી આગળ જોવા મળશે તેવું લાગે છે. બીકોઝ બધા વિચારશે, એનાલિસિસ કરવાની કોશિશ કરશે કે શું થઈ રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં. FIIDIના ડેટા છે, ફોરેન ડેટા છે, આ બધી જ વસ્તુઓ ખાસ જોવાની આપણે સૌ કોઈ જરૂર છે. પણ નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટી જે ત્રિદેવ છે ભારતીય માર્કેટ્સના, આ ત્રિદેવમાં ત્રણેયમાં આજના દિવસે સારી તેજી ડેફિનેટલી જોવા મળી હતી. આ સરે જ આ શોની અંદર હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા, આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Closing Capital ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. અપ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ.